તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલી સહાયમાં ઉત્તર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની કરવામાં આવેલી બાદબાકીને લઈ આજે ડીસામાં ભારતીય કિસાન સંઘે સરકાર સામે 10 દિવસમાં સહાયની જાહેરાત કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો આગ્રહ કર્યો છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસું સારું રહ્યું છે અને કેટલીક જગ્યા પર અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વરસાદમાં થયેલા નુકસાનને પગલે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાતમાં ગુજરાતના લગભગ 125 જેટલા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારે બનાસકાંઠા જિલ્લાના એક પણ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો. જ્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા તાલુકામાં નુકસાન થયું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની કરવામાં આવેલી બાદબાકીને લઈ આજે બનાસકાંઠા ભારતીય સંઘે સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડૂતોને સમાન વીજ દર અને ફિક્સ ચાર્જ દૂર કરવામાં આવે, એરંડાના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે, તળાવો ભરવા માટે 3 કિલોમીટરનું કાર્યક્ષેત્ર જાળવવામાં આવે, બાકી રહી ગયેલા જિલ્લાઓમાં વરસાદથી થયેલા નુકસાનની વળતર આપવા માટે જિલ્લાનો સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત સરકાર દ્વારા ખાનગી કૃષિ યુનિવર્સિટીને મંજૂરી ન આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આગામી 10 દિવસમાં આ મુદ્દે ગંભીરતા દર્શાવવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગાંધીનગર પહોંચીને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આજે ડીસા તાલુકા ભારતીય કિસાન સંઘની અમારી કારોબારીની મિટિંગ મળી, તેમાં સરકારે જે 123 તાલુકાઓ જે વરસાદીના નુકસાનીમાં જાહેર કર્યા છે એમાં બનાસકાંઠા જિલ્લાને સમાવેશ નથી કર્યો, તો એમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને ઘોર અન્યાય કર્યો છે. ને સરકારે એમ જમો કે આ અમારો મુદ્દો એમ જમો કે નહીં લેવામાં આવે અમને બનાસકાંઠા જિલ્લામાં, તો અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ આગામી સમયમાં જો નહીં સાંભળે તો સરકાર. જે સરકાર ખેડૂતોની સરકાર કહી રહી છે, ભાજપ સરકાર ખેડૂતોની સરકાર કહી રહી છે, પણ ખેડૂતોની સરકાર છે એમાં ઉત્તર ગુજરાતમાં જે 7 જિલ્લા છે એમને અન્યાય કેમ? જો અમારે એ જ કહેવાનું છે કે જ્યારે જ્યારે હોય ત્યારે ઉત્તર ગુજરાતને આ સરકાર અન્યાય કરી રહી છે, ઉત્તર ગુજરાતની ખેડૂત સરકારને સાથે છે તો એક શુભ ભેદભાવ રાખે છે એ કોઈ અમને ખબર પડતી નથી, અને ખેડૂતોને જ્યારે હોય ત્યારે ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થતા નથી. અમારા મુદ્દા હાલ એ છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ કે નુકસાન નથી, નુકસાન તો 60% જેટલું ઉત્તર ગુજરાતમાં નુકસાન છે એનો સર્વે થયેલો છે, તો એનો કોઈ સરકાર હોભળતી નથી. અને અમારા મુદ્દા હાલ પોસ મુદ્દા છે, એમાં જે પાકને જે નુકસાન થયો છે એનો ખરેખર સરકારને સહાય આપવાની, અને બીજું છે જે મીટરમાં ફિક્સ ચાર્જ છે એ ખરેખર ખેડૂતોને લૂંટી રહી છે, અને સમાંતર ભાવ જે 60 પૈસા છે એના 30 પૈસા સરકારને કરવા જોઈએ મીટરવાળાને, તો જ ફાયદો થાય ઉધડવાળાને. એમાં ખેડૂતોમાં બે નીતિ, ખેડૂતોમાં બે ભાગલા પાડ્યા એટલે ખેડૂતોને ભેગા ના થાય અને સરકાર આમાં ના આવે એના કારણથી આ બે નીતિ કરી રહી છે સરકાર. જ્યારે ત્યારે ઉત્તર ગુજરાતમાં સરકાર હશે એ હોબળતી નથી. મારે એ જ કહેવું છે કે જે નીતિનભાઈ છે પોતે એમના 3 તાલુકા લીધા અને બીજા તાલુકા કેમ ના લીધા ઉત્તર ગુજરાતમાં, તો પછી આ અન્યાય છે ને, ઘોર અન્યાય કરી રહ્યો છે બનાસકાંઠા માટે. બીજો મુદ્દો અમારો, આ 33મો મુદ્દો અમારો છે, એંડાના ભાવ સરકારને તાત્કાલિક ટેકાના જાહેર કરવા જોઈએ, અને એંડામાં ખેડૂતોને 3 સિઝન એંડા વવાઈ રહ્યા છે એટલે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. 4થો મુદ્દો અમારો છે તળાવ, જે 2 કિલોમીટરનો છે, જે નર્મદા પાઇપથી જે જાય છે એમને 3 મીટર સુધી પાણી મૂકે અને એ તળાવ ભરવા જોઈએ. અને 5મો મુદ્દો અમારો, જે સરકાર હાલ ખાનગીકરણ કરી રહી છે કૃષિ યુનિવર્સિટી, એનો અમે ભારતીય કિસાન સંઘ વિરોધ કરી રહ્યા છો, અને જો સરકાર ઉત્તર ગુજરાતને જો અન્યાય કરશે તો અમે સહન કરવાના નથી, અને અમારે 10 દિવસમાં ઉત્તર ગુજરાતના ઝોનનો અલગ કરે અને અમે સરકાર સામે લડવાના છો, અને 10 દિવસમાં અમારો જો આ કાર્યક્રમ થવાનો છે, જો સરકારને ઊંઘવું હોય તો ઊંઘે અને સરકાર આ કાર્યક્રમમાં ઊંઘથી ઝડપાશે એ યાદ રાખજો. અમારા કાર્યક્રમનો અમે કોઈ હાલ નક્કી કરતા નથી, પણ સરકારને ખાસ ધ્યાન રાખે અને અમારે આ કાર્યક્રમ કરવાનો છે.